नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम वाघेला चांदनी। सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय में अर्थशास्त्र शिक्षक तरीके फरज बजाऊ छू। आज आप वृतांश आकृति एटले शू अने वृतांश आकृतिनु एक उदाहरण जोईशू अने पछी तो के वृतांश आकृति दौरती वखते कई कई बाबतो आपणे ध्यान में राखवी जरूरी छे बराबर एनी स्पष्टता पण करीशू। तो प्रथम आपणे मुद्दो लईए आपणो के वृतांश आकृति एटले शू बराबर। तो अहीं पहेलो ज पॉइंट तमारी सामे विद्यार्थी मित्रों मूकेलो छे के वृतांश आकृति एटले वर्तुळનો અંશ બરાબર। આ એક વર્તુળનો અંશ, આ વર્તુળ છે એનો અંશ એટલે શું? તો કે વૃતાંશ આકૃતિ બરાબર। આગળ જોઈએ કે વર્તુળ આકૃતિ, વર્તુળ આકૃતિમાં વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે। તો નવો શબ્દ આવ્યો અર્થશાસ્ત્રની ભાષામાં સમષ્ટિ। આ પહેલાં પણ તમે આંકડાશાસ્ત્રમાં સમષ્ટિ અને નિદર્શ બરાબર એવો શબ્દ છે એ તમે તારણમાં કાઢ્યો હશે। એટલે સમષ્ટિ એટલે શું? તો કે હંમેશા યાદ રાખો કુલ, અને નિદર્શ એટલે કે કુલમાંથી કંઈક એક વસ્તુ લીધેલી હોય બરાબર, તો એને શું કહેવાય છે? તો કે નિદર્શ કહેવાય છે। પણ અત્યારે આપણે સમષ્ટિનો અભ્યાસ કરવા કે કુલ એટલે સમષ્ટિ, એક સમષ્ટિ માની લેવામાં આવે છે એટલે કે વર્તુળને કુલ માની લેવામાં આવે છે। અને ત્યારબાદ માહિતીના ભાગોને, માહિતીના જે ભાગ હોય આ માહિતી છે એના અલગ અલગ ભાગ છે બરાબર, એ ભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે છે। આ માહિતી આપણને આપેલી છે એ જ માહિતીને આપણે અહીંયા અલગ અલગ ભાગ પાડીને જે દર્શાવીએ છીએ અને જે બને છે તો એને આપણે શું કહેશું? તો કે વૃતાંશ આકૃતિ કહેશું। ત્યારે એક વૃતાંશ આકૃતિ આપણી સમક્ષ બની જાય છે। ત્યાર પછીનો પોઈન્ટ શું છે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 360। તમને એક ગુણમાં પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે કે વર્તુળનું ક્ષેત્રફળ છે એ ખાલી જગ્યા હોય છે, નીચે તમને ઓપ્શન આપેલા હશે બરાબર, તો એમાંથી 360 હોય એ લેવાનું છે। હમણાં આપણે કેવી રીતના 360 છે એ જોઈએ કે 360 હોવાથી ચલનું મૂલ્ય એટલે કે કુલ મૂલ્ય પણ કેટલું હોય છે? તો કે 360 દ્વારા જ દર્શાવવામાં આવે છે આપણી જે માહિતી છે બરાબર। એ માહિતીને આપણે જ્યારે વર્તુળ આકૃતિમાં અંદર રજૂઆત કરવાની હોય છે ત્યારે માહિતીને આપણે વૃતાંશમાં ફેરવવી પડે છે બરાબર, અને એ ફેરવીને માહિતી પછી આમાં રજૂઆત કરવાની હોય છે, અને એ 360 જ હોય છે। ફરી એકવાર વર્તુળનું ક્ષેત્રફળ 360 હોવાથી ચલનું મૂલ્ય, આપણી પાસે ચલ છે તો આ ચલનું મૂલ્ય પણ કેટલું દર્શાવાય છે? તો કે 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે। અહીંયા લખેલું છે કે વૃતાંશ શોધવાની રીત બરાબર, તમારી સામે અહીંયા માહિતી મેં આપેલી છે, આ માહિતી છે અને એનું વૃતાંશમાં મેં જો અંશમાં માહિતી ફેરવી છે। કેવી રીતના ફેરવવાની? તો એના માટેનું એક સૂત્ર છે, તો તમે પાકી બુકમાં છે એ લખી નાખજો કે એક ગુણમાં મોસ્ટ આઈએમપી સૂત્ર, વૃતાંશ આકૃતિનું સૂત્ર લખો અથવા તો વૃતાંશ શોધવાની રીત। તો આપણે એનું સૂત્ર લખીએ કે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય એને ભાગ્યા કુલ મૂલ્ય, અને એને ગુણ્યા આપણે વૃતાંશ છે એટલે કે માહિતી આપણી કેટલી હોય છે? 360 હોય છે, માહિતી એમાં ફેરવવાની છે એટલે એને ગુણ્યા 360 બરાબર, મોસ્ટ આઈએમપી સૂત્ર। મોસ્ટ આઈએમપી સૂત્ર એક માર્કમાં પૂછાઈ શકે બરાબર, તો આ સૂત્ર છે એ તમારે એક માર્કમાં પૂછાઈ શકે, તમે પાકી બુકમાં છે એ લખો ત્યારે આવું બોક્સ કરી નાખવાનું જેથી તમે વાંચતી વખતે તમને આ બોક્સ છે એ દેખાય। એક ગુણ છે એ આનો હોય છે, અને બીજો ગુણ કોનો હોય છે? તો કે વૃતાંશ આકૃતિનો અર્થ આપો બરાબર, બે ગુણમાં છે એ સરસ મજાની વ્યાખ્યા અને એનું સૂત્ર પણ પૂછાઈ શકે છે, અને આખી માહિતી છે એ ટૂંક નોંધ લખો। તમને એમ પણ પૂછાય છે કે ટૂંક નોંધ લખો અથવા તો સમજાવો, આ બંનેમાંથી શબ્દ એક વપરાય એટલે એના પણ કેટલા હોય છે? બે ગુણ હોય
छे बराबर त्यारे तमारे आ आटला मुद्दा छे ई ध्यान में राखवाना रहेशे। आटलू आपणे शीखी गया पछी आपणे एनो एक उदाहरण लईए के वृत्तांश आकृतिनुं उदाहरण छे टकावारीमां माहिती आपणी समक्ष आपी होय अने त्यारे आपणे वृत्तांशमां कई रीते फेरवीए बराबर। तो तमे विद्यार्थी मित्रो अहींया जोई शको छो के एक उदाहरण छे अने एमां कीधुं छे के जुदी जुदी वस्तुओ पाछळ एक ज विद्यार्थी द्वारा एना खिस्सा खर्चनी माहिती आपणने आपेली छे। एक विद्यार्थी અને એનો ખર્ચો છે એ દર્શાવે છે તો કે ચોપડીઓ પાછળનો ખર્ચો, સ્ટેશનરી પાછળ, ફોન પાછળ, નાસ્તા પાછળ ને કપડાં પાછળ બરાબર। અને ટકાવારી આપણને આપેલી છે કે 20%, 5%, 30%, 30% અને 15%। તો ટકાવારી હંમેશા કેટલાએ ગણાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 100 ગણાય છે બરાબર। તો આ ટકાવારી છે એ 100 કુલ આપણે અહીંયા લખી નાખ્યું કે ટકા છે એ 100। હવે આ માહિતી તમને આપેલી હશે નહીં બરાબર, જ્યારે વૃત્તાંશ આકૃતિ દોરવાની કીધી હશે ત્યારે તમને આ બે જ માહિતી આપેલી હશે। ત્યારે આ ત્રીજું કોષ્ટક છે બરાબર, ત્રીજું ખાનું તમારે ગણતરીમાં લેવું પડશે। તો એ કઈ રીતે લેશો? તો કે આ સૂત્રની મદદથી બરાબર। તો આ સૂત્રની મદદથી પહેલી આપણે કઈ માહિતી? તો કે ચોપડી, ચોપડીની માહિતી લઈએ તો આપણું મૂલ્ય કેટલું આપેલું છે? તો કે પેટા મૂલ્ય 20। તો અહીંયા લખો પેટા મૂલ્ય 20 છેદમાં કુલ મૂલ્ય, તો એનું કુલ મૂલ્ય કેટલું આપેલું છે? તો કે 100। તો નીચે મૂકો 100 અને આપણે માહિતી છે એ શેમાં ફેરવી છે? તો કે વૃત્તાંશમાં, અને વૃત્તાંશ એક સમષ્ટિ છે અને એ સમષ્ટિનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો કે 360। તો કે ગુણ્યા 360 એટલે મારો જવાબ આવશે 72°। 72 ખાલી નથી મૂકવાના, અંશમાં માહિતી છે એ આપણે ફેરવીએ છીએ એટલે અંશની નિશાની ઉપર કરો, કરો ને કરો જ બરાબર। મેં આ કઈ માહિતી ગોતી? તો કે ચોપડી માટે। એવી જ રીતના મેં બધી માહિતી ઓલરેડી અહીંયા મૂકી દીધી છે બરાબર। તમે જ્યારે ગણતરી કરો છો પાકી બુકમાં ત્યારે તમે આ બધાની ગણતરી છે એ બાજુમાં કરી શકો છો। માહિતી છે એ મુકાઈ ગઈ બરાબર। હવે તમારે શું કરવાનું છે? તો કે રાઉન્ડ માસ્ટરના આધારે બરાબર, અર્ધવર્તુળ તમે ગણિતમાં જોયું હશે તો એવી રીતના આપણે અર્થશાસ્ત્રમાં રાઉન્ડ માસ્ટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે આપણે રાઉન્ડ જ છે બરાબર। તો રાઉન્ડ માસ્ટરના આધારે તમારે શું કરવાનું છે? તો કે તમારે કાગળ ઉપર અથવા તો આલેખ પત્ર ઉપર તમારે રાઉન્ડ દોરી નાખવાનું છે એને મૂકીને બરાબર। અને પછી તો કે અહીંયા આને કેન્દ્ર કહેવાય છે, વર્તુળનું કેન્દ્ર બિંદુ બરાબર। અને આને તમને ખબર જ હશે કે આને શું કહેવાય છે? વર્તુળની ત્રિજ્યા, અને આખાને છે એ પરિઘ કહેવાય છે બરાબર। આટલું તમે ગણિતમાં શીખ્યા હશો પણ આપણે એની અત્યારે કાંઈ જરૂર નથી, આપણે કેન્દ્ર બિંદુ ધ્યાનમાં લઈએ બરાબર। તો હવે આપણે શું કરશું? તો કે આપણે આ બધી માહિતીને શેમાં મૂકીશું? એક આકૃતિમાં મૂકીશું। એ પહેલાં તમારે વિદ્યાર્થી મિત્ર ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે આનો પહેલાં ટોટલ કરી નાખવાનું, અને ટોટલ કેટલો આવશે? 360°। જો તમારે ટોટલ 360° ન આવે તો સમજી લેવાનું કે ઉપરની ગણતરીમાં કંઈક ભૂલ છે બરાબર। એટલે કુલ તમારો ટોટલ છે એ 360° આવવો જરૂરી છે। હવે આ જ માહિતીને આપણે 1/1 છે એ સામે ફેરવીએ બરાબર। મારી આગળ છે એ રાઉન્ડ માસ્ટર છે નહીં, બોર્ડ જેવડું છે નહીં બરાબર। તો હું શું કરીશ? તો કે સરળતા માટે છે અહીંયા આંકડા લખી નાખીશ એટલે તમને સ્પષ્ટતાથી દેખાય કે કઈ રીતના મૂકેલી છે બરાબર। તો તમને ખબર છે કે 90નો ખૂણો કેમ બને? તો કે આપણે કરી નાખીએ આટલો 90નો ખૂણો બને બરાબર। પછી અહીંથી અહીંયા આ પણ કેટલાનો બને? 90નો, અને અહીંથી કેટલાનો બને? 90. એક વર્તુળના કેટલા ભાગ પાડ્યા? 4. 90, 90, 90 ને 90 એટલે આપણી સામે કુલ સરવાળો કેટલો આવશે? 360 આવી ગયો 360। અને અહીંયા પણ કીધું છે કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય છે? 360। આ તમે ગણિતમાં છે એ શીખી ગયા છો બરાબર। હવે આપણે આગળ વધીએ તો કે પહેલાં આપણે બધી રાઉન્ડ માસ્ટર તમારી પાસે હશે ને તો તમારે અંદર ઉપર છે એ બધી જ માહિતી આપેલી હશે। તો હું અહીંયા માહિતી લખી નાખું છું બરાબર, તો 1/1 છે એ લખું છું, અહીંથી શરૂ કરું છું, અહીંથી 0 થી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 થઈ ગયા। પછી તો કે અહીંયા 100,
160, 170, 130, 140, 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 140
90 200 210 220 230 તમારે આવી આવું કરવાની જરૂર નથી બરાબર તમારી પાસે રાઉન્ડ માસ્ટર ઓલરેડી હશે અહીંયા 270 આવશે 240 50 અને 60 બરાબર થઈ ગયું પછી તો કે 280 290 310 320 330 340 અહીંયા આપણે 360 મૂકી દઈએ 310 320 330 340 અને અહીંયા 350 બરાબર એટલે અહીંયા આવશે 360 આપણો કુલ અંશ છે એ આખો આપણે લખી નાખ્યો તો કેટલા આવ્યા 360 હવે આપણે માહિતી છે એ સરળતાથી મૂકી શકીશું કે પહેલાં ચોપડીઓ માટે આપણે કેટલા અંશ લેવાના છે 72 અંશ બરાબર તો આપણે અહીંથી શરૂ કરીએ આ આપણો 0 બરાબર ત્યાંથી શરૂ કરીએ તો 72 સુધી તો જો અહીંથી સીધું દેખાય છે કે મારે ક્યાં જવાનું 10 20 30 40 50 60 અને 70 બરાબર અને 70 ને 2 72 એટલે મારે સેજ 7ની બાજુમાં લેવાનું છે બરાબર આ 70 તો એની બાજુમાં સેજ લઈ લો બરાબર એટલે સરળતા રહેશે આ 70 અને એની બાજુમાં 72 બની ગયું અને ત્યાં શું લખીશું તો કે ચોપડી અને 72 અંશ અને ટકાવારી પણ મારે લખવાની છે 20% થઈ ગયું વિદ્યાર્થી મિત્ર પછી મારે લેવાનું છે 18 બરાબર અને એના ટકાવારી કેટલી છે 5 તો અહીંયા જો કે 72 છે પછી 80 એ પહોંચતા કેટલા હશે તો કે 8 અને આ 10 એટલે સીધું હું આમ લખી શકું બરાબર અને ત્યાં શું લખવાનું છે સ્ટેશનરી સ્ટેશનરી અને સ્ટેશનરી છે એના અંશ કેટલા છે તો કે 18 અને એની ટકાવારી કેટલી આપેલી છે તો કે 5% પૂરું બરાબર બીજી માહિતી છે આપણી પાસે 108 બરાબર તો હવે આપણે 108 લેવાનું છે તો આપણી પાસે છે અહીંયા 10-10નો ગાળો જ છે બરાબર તો હવે આપણે અહીંથી કે 10 20 30 40 50 60 70 80 90 બરાબર અને પછી અહીંયા 110 બરાબર તો અહીંયા જો 190 ને એની ઉપર 8 લઈ લઈએ તો આપણી માહિતી ક્યાં આવશે તો કે અહીંયા આવશે બરાબર તો આપણે સીધી માહિતી અહીંયા લઈ લઈએ કેમ કે 90 અને 200ની વચ્ચે બરાબર મારી પાસે નાની નાની વર્તુળ માસ્ટરમાં લીટી નથી બરાબર તો એ રાઉન્ડ માસ્ટરમાં છે એ લીટી નથી તમારી પાસે હશે એટલે તમે ગણતરી સરળતાથી કરી શકશો એટલે આટલો ભાગ કેટલાનો આવ્યો તો કે 108 અંશ અને શેનો આવ્યો છે તો કે ફોન પાછળ અને એની ટકાવારી કેટલી આપી છે 30% બરાબર આ માહિતી હવે આપણે આ વચ્ચેની લીટી 90-વાળી છે એ ભૂસી નાખીએ તો પણ ચાલશે બરાબર આ આપણે 3 માહિતી કમ્પ્લીટ કરી ત્યાર પછી આવ્યો નાસ્તાનો વારો તો એના પણ કેટલા અંશ આપેલા છે 108 બરાબર તો આપણે અહીંયા છે એ કેટલા અંશ લીધા છે
तो कि 108 એટલે 200 માં છે એ ઉપર 2 બાકી છે બરાબર હવે આપણે પાછું અહીંથી લઈએ કે 10 20 30 40 50 60 70 80 અને 90 બરાબર અને પછી તો કે ઉપર આપણે જવાનું છે 90 અને ઉપર આપણે 300 એ જવાનું છે પણ 300 માં તો કે અહીંયા ઉપર 2 અહીંયા છે એ 2 આપણા જે બાકી છે તો નીચે થોડુંક લઈ લઈએ બરાબર એટલે થોડુંક છે એ લઈ લઈએ એટલે આપણો અંશ છે એ પૂરા થઈ જાય એટલે આપણે અંદાજે લઈશું બરાબર મારી પાસે વર્તુળ માસ્ટર નથી તમારી પાસે હશે એટલે તમે ચોક્કસ માપ લઈ શકશો અને સેના પાછળનો ખર્ચ થાય છે નાસ્તા કેટલો છે 108 અંશ અને એ પણ કેટલા ટકા છે 30% અને જે પાછળ વધ્યું છે એ 54 થઈ જશે કેટલા અંશ થઈ જશે 54 અંશ બરાબર ગણતરી માટે લઈ લે કે આ 4 બરાબર કારણ કે આપણે અહીંયા 2 નાખ્યા ને તો અહીંયા 8 નથી લેવાના અહીંયા 6 જ લેવાના છે એટલે 10 માં છે એ પાછા 4 બાકી રહે અને પછી તો કે 10 20 30 40 અને 50 5 ને 4 54 બરાબર એટલે આ છે એ આવી ગયું કેટલા ટકા તો કે 15% અને એ પણ કયું છે તો કે કપડાં માટેનું છે અને 54 અંશ માહિતી આપણી સામે આવી ગઈ બરાબર હવે માહિતીને આપણે અલગ અલગ શેડ છે એ કરી શકીએ છીએ બરાબર તો આપણે ચોપડીઓ માટે છે એ ઊભા લીટા દર્શાવીશું બરાબર પછી સ્ટેશનરી માટે છે એ આપણે આડા લીટા દર્શાવીશું બરાબર પછી ફોન માટે છે એ આપણે ખાલી રાખીશું બરાબર પછી નાસ્તા માટે તો કે આપણે એનો આછો રંગ પૂરી દઈએ અને કપડાં માટે શું કરીશું તો કે આપણે છે એ આવી રીતના લીટા કરી દઈશું બરાબર અલગ અલગ શેડ છે એ થઈ ગયા હવે તમારે શું કરવાનું છે તો કે અહીંયા કેટલી માહિતી આપે છે 1 2 3 4 ને 5 તો તમારે અહીંયા છે એ 5 ખાના દોરવાના રહેશે બરાબર તો નાના નાના છે એ 5 ખાના દોરી નાખવાના છે તમે સાઈડમાં દોરો ઉપર દોરો નીચે દોરો તો પણ ચાલશે અને સેમા કયો કયો છે એ શેડ પૂરેલો છે એ તમારે યાદ રાખવાનું છે તમે આડા લીટા સેના કર્યા છે તો કે ચોપડીમાં બરાબર પછી સ્ટેશનરીમાં કેવા લીટા કર્યા છે તો કે ઊભા એની નિશાની તો કે સ્ટેશનરી પછી ત્યાર પછી શું છે ફોનનું ખાનું ખાલી રાખ્યું છે એમાં કાંઈ પણ નિશાની નથી મૂકી ત્યાર પછી તો કે નાસ્તો અહીંયા દેખાતો નથી પછી તમે પાછા કરી શકો છો નાસ્તો અને 108 અંશ તો એમાં છે એ આખું પૂરી દીધું છે અને લખવાનું નાસ્તો અને ત્યાર પછી છે કપડાં બરાબર જો વિદ્યાર્થી મિત્રો આખી માહિતી છે એ તમારી સામે રજૂ થઈ ગઈ કે આકૃતિ છે એ આપણે કઈ રીતે વૃતાંશ આકૃતિ છે એ દોરીએ છીએ કે વર્તુળનો એક અંશ આ એક વર્તુળનો એક અંશ અને જે માહિતી આપણી સામે આપી હોય એના ભાગ પાડીને આપણે વર્તુળ અંશમાં વર્તુળાંશમાં ફેરવીને પછી જે માહિતી આપણે એની અંદર મૂકીએ છીએ વૃતાંશમાં ફેરવીને બરાબર અને આપણી સામે જે આકૃતિ બને છે એને શું કહેવાય છે તો કે વૃતાંશ આકૃતિ સરસ મજાની આકૃતિ છે એ તમારી સામે બની ગઈ છે બરાબર અને 360 એનું ક્ષેત્રફળ બરાબર કેવી રીતના 360 થયો બરાબર એ પણ અહીંયા દર્શાવેલું છે આ માહિતી વિદ્યાર્થી મિત્ર છે એ તમારે પાકી બુકમાં લખવાની છે કઈ કઈ બાબત લખવાની તો કે વર્તુળની ટૂંકનો અથવા તો સમજાવો અથવા તો વર્તુળનો અર્થ એ લખાઈ ગયો પછી તો કે એની માહિતી શું છે તો કે વર્તુળ શોધવાની રીત એનું સૂત્ર અને સૂત્ર મુજબ તમે આ છે એ ગણતરી તમારી પાકી બુકમાં જાતે કરી શકો છો કેલ્સીની મદદ પણ લઈ શકો છો અને છેદ ઉડાડીને પણ માહિતી છે એ લખી શકો છો
હવે વિદ્યાર્થી મિત્ર છે, આપણે આગળનો ટોપિક કયો લેવાનો છે? તો કે વર્તુળ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી, બરાબર? તો વર્તુળ આકૃતિ દોરતી વખતે એક એક બાબત છે, પહેલી બાબત કઈ ધ્યાનમાં લેવી કે વર્તુળનો ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો કે કુલ 360 અંશ હોવું જોઈએ. બીજી માહિતી છે, એ આપણે કઈ માહિતી ધ્યાનમાં લેશું કે જ્યારે આપણે વર્તુળ દોરીએ છીએ, બરાબર, ત્યારે આપણી પાસે જે ચલ આપેલા હોય છે એ માહિતીને આપણે શેમાં ફેરવવાની હોય છે? તો કે વૃત્તાંશમાં ફેરવવાની હોય છે, બરાબર. અને ફેરવીને પછી જ આની અંદર મૂકવાની હોય છે. સીધી આ માહિતી છે એ કોઈ દિવસ આની અંદર મૂકાય નહીં, બરાબર. અને એ માહિતી છે એ શેના આધારે મૂકશું? તો કે વૃત્તાંશ શોધવાની રીતના આધારે. આ સૂત્રનો ઉપયોગ કરો અને પછી માહિતીને કન્વર્ટ કરો અને પછી માહિતી છે એ વૃત્તાંશ આકૃતિમાં મૂકો. ત્રીજી બાબતો કઈ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે બે પ્રદેશ અથવા તો બે સમયગાળા વચ્ચેની માહિતી છે એ આપણને આપેલી હોય, બરાબર, તો ત્યારે આપણે જુદા જુદા બે વર્તુળ દોરવાના રહેશે. બાજુ બાજુમાં છે એ બે વર્તુળ છે એ દોરી નાખવાના છે, બરાબર. એક મેં નાનું વર્તુળ અને એક મોટું વર્તુળ દોર્યો, બરાબર. તો જ્યારે નાની માહિતી આપેલી હોય, ચલ નાનો હોય, ત્યારે નાનું વર્તુળ દોરવાનું, અને જ્યારે ચલની સંખ્યા અંક જ્યારે મોટો હોય ત્યારે મોટું વર્તુળ દોરવાનું. અને પછી બંનેની સરખામણી કરી શકાય છે. જો બે સમયગાળા પણ હોઈ શકે અને બે છે એ પ્રદેશ વચ્ચેની માહિતી પણ હોઈ શકે, બરાબર. આંકડાશાસ્ત્રમાં છે એ આવી રીતના હોય છે. અર્થશાસ્ત્રમાં એક યુનિટમાં છે એ આવા બે વર્તુળ આપેલા હોય છે અને એ પ્રમાણે છે એ આયાત નિકાસની માહિતી આપેલી હોય છે. ત્યારે એ ચેપ્ટરમાં આપણે આ માહિતી છે એ આપણે દર્શાવીશું. તો મહત્ત્વની બાબત છે આ કે જ્યારે બે માહિતી આપેલી હોય ત્યારે તમારે શું દોરવાનું છે? તો કે બે વર્તુળ દોરવાના હોય છે. જ્યારે તમે વૃત્તાંશ આકૃતિ દોરો છો, બરાબર, તો તમે આ આકૃતિને વિભાજિત સ્તંભ આકૃતિના આધારે પણ દોરી શકો છો. એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે, બરાબર. તો આપણે આજે શું શીખ્યા? તો કે વૃત્તાંશ આકૃતિ એટલે શું, એનું સૂત્ર, એનું એક ઉદાહરણ. અને પછી શું શીખ્યા? તો કે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની. તો વિદ્યાર્થી મિત્રો, ચાર બાબતો છે એ તમારી પાઠ્યપુસ્તકમાં છે, એ લખેલી છે. તો તમારી હોમવર્કમાં લખવાનું રહેશે. અને આજે જે પણ કંઈ પણ સમજાવ્યું છે, બરાબર, એ તમારે પાકી બુકમાં છે એ દોરવાનું રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે શું લેશું? તો કે આલેખના પ્રકારો, બરાબર. આલેખના પ્રકારો કેટલા છે એ ખાલી જોવાનું છે અને ઇન ડિટેલ જોવાની નથી. અને પછી તો કે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ, બરાબર, ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ, આટલું આપણે આ બે પોઈન્ટ છે એ આ ચેપ્ટરમાં હવે ધ્યાનમાં લેવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં એ બંને ટોપિકો છે એની ચર્ચા કરીશું.